નમસ્કાર દોસ્તો, પાવાગઢના નજારાને આજે આપણે સાંજના સમયે પાવાગઢ કેવો લાગી રહ્યો છે એ જોઈ રહ્યા છીએ. સાંજના સમયે પાવાગઢનો નજારો દેખો એ પણ એક અજાયબી છે. અને આપણે આમ ફરવા માટે ઘણા બધા મોટા મોટા હિલ સ્ટેશનો ઉપર અને લોનાવલા અને માથેરાન ને બધે જતા હોઈએ છીએ, પણ આપણા ખોળામાં જ પડેલું આ પાવાગઢ, એનું સૌંદર્ય આપણી નજરમાં આવતું નથી. આજે સાંજના સમયે અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાવાગઢનો આ નજારો જોઈ અને દિલ પ્રસન્ન થઈ ગયું, ખુશી ખૂબ થઈ. અને એમાં પણ ઢળતા સૂરજનો આ નજારો, જાણે માઉન્ટ આબુની ગલીઓની અંદર, ડુંગરોની અંદર કે સાપુતારાની ગિરિકંદરાઓની અંદર આપણે ઘૂમી રહ્યા હોય અને સનસેટનો નજારો માણતા હોય એવા દ્રશ્યો, અને એમાં પણ આ અદ્ભુત નજારો જોઈ રહ્યા છીએ કે વડા તલાવની અંદર અને સામે દેખાઈ રહ્યો છે ગરવોગઢ પાવાગઢ, અને એના પાછળથી સૂરજનારાયણ ક્ષિતિજની અંદર જવાની તૈયારી કરી રહ્યા છે. અને એના દ્રશ્યો જે વડા તળાવના પાણીની અંદર ઝીલાઈ રહ્યા છે, અને વર્લ્ડ હેરિટેજ સાઇટના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, પાવાગઢ જે અનેક દંતકથાઓ, અનેક પોતાની જે ઇતિહાસ એને પોતાની અંદર સમાવીને બેઠેલો પાવાગઢ, એના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. પાવાગઢનો આ નજારો જોવા જેવો છે. સાંજના સમયે જો અહીંયાથી પસાર થાવ તો જરૂર એકવાર મુલાકાત લેજો. નમસ્કાર નમસ્કાર નમસ્કાર.